નમસ્કાર મિત્રો મિત્રો અગાઉના એપિસોડમાં આપણે જુદી જુદી વસ્તુઓની લંબાઈનો આપણે અંદાજ મેળવતા શીખ્યા ત્યારબાદ આપણે માપપટ્ટીની મદદથી કેવી રીતે માપન કરી શકાય તે પણ આપણે જોયું જુદી જુદી વસ્તુઓનું માપન આપણે સેન્ટીમીટર અને મિલીમીટરમાં કરતા શીખ્યા એ ઉપરાંત આપણે સેન્ટીમીટર અને મિલીમીટર વચ્ચે શું સંબંધ છે એ પણ આપણે જોયું ચાલો હવે એમાં થોડા આપણે આગળ વધીએ અને બીજી કેટલીક રોજિંદા જીવનની ઉપયોગી વસ્તુઓ જે છે એને આપણે માપતા શીખીએ તો સૌથી પહેલાં આપણે લઈશું એક લાકડી અને એ લાકડીનું માપ આપણે જાણતા નથી પણ માપપટ્ટીની મદદથી એને કેવી રીતે આપણે માપી શકીએ તે આપણે જોઈએ તો ચાલો જોઈએ લાકડીની લંબાઈ જો મિત્રો સ્ક્રીન ઉપર આપણે એક લાકડી જોઈ રહ્યા છીએ તેની લંબાઈનું આપણે માપન કરવાનું છે માપપટ્ટીની મદદથી આપણે એનું માપન કરીશું સૌપ્રથમ માપપટ્ટીનો જે જીરો આંખ છે જ્યાં આગળ સી એમ લખેલું છે તે ભાગ માપપટ્ટીના એક છેડા પર બરાબર આવે તે રીતે ગોઠવો હવે માપપટ્ટી અને લાકડી બિલકુલ હલે નહીં તે રીતે એનો પાછળનો છેડો કાગળ પર ક્યાં આગળ આવે છે તે અંકિત કરી દો હવે લાકડીને હટાવી લો આપણે જોઈ શકીએ છીએ કે સત્યાવીસ સેન્ટીમીટર અને અઠ્યાવીસ સેન્ટીમીટરની બરાબર વચ્ચે જ્યાં પાંચ લખેલો છે ત્યાં લાકડીનો બીજા છેડાનો આપણે આંકો અંકિત કર્યો છે તો આની લંબાઈ થશે સત્યાવીસ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર બીજી રીતે કહેવું હોય તો સત્યાવીસ સેન્ટીમીટર પાંચ મિલી મીટર આપણે સાથે સાથે લખતા પણ રહીએ લાકડીની લંબાઈ આપણે માપી લાકડીની લંબાઈ થશે સત્યાવીસ પોઈન્ટ પાંચ સેન્ટી મીટર જેને બીજા શબ્દોમાં કહેવું હોય તો કહી શકાય સત્યાવીસ સેન્ટીમીટર પાંચ મિલી મીટર ચાલો બીજી એક વસ્તુ લઈએ એ છે એ ફોર સાઇઝનો કાગળ આપણે કોઈ પણ વસ્તુની જ્યારે ઝેરોક્ષ કરાવવા જઈએ છીએ દુકાનમાં ત્યારે દુકાનદાર આપણને જે સાઈઝના કાગળમાં ઝેરોક્ષ કરીને આપે છે એ એ ફોર સાઇઝનો કાગળ છે હવે એની લંબાઈ અને પહોળાઈનું આપણે માપન કરીએ ચાલો એની આ જે ધાર છે એ આપણે જોઈ શકીએ છીએ કે લાંબી છે બરાબર અને આ જે ધાર છે એ થોડી ટૂંકી છે તો સૌથી પહેલાંની લંબાઈ માપીએ લંબાઈ માપવા માટે માપપટ્ટીનો શૂન્ય લખેલો છેડો એના એક ખૂણા પર ગોઠવો જુઓ મિત્રો ઓગણત્રીસ સેન્ટીમીટર અને ત્રીસ સેન્ટીમીટરની વચ્ચે આપણને આ આંખો જોવા મળે છે તો ઓગણત્રીસ પછી એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ કાપા જેટલું અંતર રોકાયેલું છે એટલે ઓગણત્રીસ પોઈન્ટ નવ સેન્ટીમીટર એની લંબાઈ થાય બીજા શબ્દોમાં કહેવું હોય તો ઓગણત્રીસ સેન્ટીમીટર નવ મિલીમીટર થશે એ આપણે લખતા રહીએ સાથે સાથે કાગળની લંબાઈ બરાબર ઓગણત્રીસ પોઈન્ટ નવ સેન્ટી મીટર એટલે કે ઓગણત્રીસ પૂર્ણાંક નવ સેન્ટીમીટર થશે બીજા શબ્દોમાં કહેવું હોય તો ઓગણત્રીસ સેન્ટીમીટર નવ મિલીમીટર એટલે કે ત્રીસ સેન્ટીમીટરમાં આ કાગળની લંબાઈ માત્ર એક એમ જેટલી ઓછી છે એમ પણ આપણે કહી શકીએ ચાલો રોજિંદા જરૂરિયાતની બીજી વસ્તુ જેનો આપણે ચિત્રમાં ઉપયોગ કરતા હોઈએ છીએ તે છે સ્કેચ પેન હવે આપણે સ્કેચ પેનની લંબાઈ શોધી લઈએ ફરીથી એ જ પદ્ધતિથી સ્કેચ પેનનો એક છેડો માપપટ્ટીના શૂન્ય આગળ ગોઠવો સ્કેચ પેન અને માપપટ્ટી હલે નહીં તે રીતે સ્કેચ પેનના બીજા છેડાને કાગળ પર અંકિત કરો હવે સ્કેચ પેન હટાવી લો આપણે જોઈ શકીએ છીએ કે તેર સેન્ટીમીટર પછી બે કાપા એટલે તેર પોઈન્ટ બે સેન્ટીમીટર જેટલી લંબાઈ આપણી સ્કેચ પેનની છે તે પણ આપણે નોંધી દઈએ તો સ્કેચ પેનની લંબાઈ થશે તેર પોઈન્ટ બે સેન્ટીમીટર સેન્ટીમીટર અને મિલીમીટરમાં લખવું હોય તો આપણે લખી શકીએ તેર સેન્ટીમીટર બે મિલીમીટર ચાલો હવે હજી એક વસ્તુ લઈ લઈએ તે છે બોલપેન બોલપેન આપણે જોઈ શકીએ છીએ તે જ રીતે માપટ્ટીના શૂન્ય લખેલા છેડા પર પેનની એક ધાર ગોઠવો હવે પેન કે માપટ્ટી હલે નહીં તે રીતે બીજા છેડાને અંકિત કરો હવે બોલ પેનને હટાવી લો આપણે જોઈ શકીએ છીએ કે ચૌદ સેન્ટીમીટર અને પંદર સેન્ટીમીટરની વચ્ચે જ્યાં આગળ ચાર લખેલા છે તે એટલે કે ચૌદ પછી ચાર કાપા તો પેનની લંબાઈ થશે ચૌદ પોઈન્ટ ચાર સેન્ટીમીટર એટલે કે ચૌદ સેન્ટીમીટર ચાર મિલીમીટર તે પણ આપણે સાથે સાથે નોંધતા જઈએ તો બોલ પેનની લંબાઈ થશે ચૌદ પોઈન્ટ ચાર સેન્ટીમીટર સેન્ટીમીટર અને મીટરમાં ફેરવીએ તો ચૌદ સેન્ટીમીટર ચાર મિલી મીટર બરાબર છે મિત્રો હવે આ રીતે તમારે પણ આ તાસ પૂરો થયા પછી તમારા કંપાસ પેટીના જુદા જુદા સાધનો જેમ કે પેન્સિલ રબર પરિકર તમારો કંપાસ આ બધાની લંબાઈ અને પહોળાઈ તમારે માપી અને તમારી નોટબુકમાં નોંધવાની છે ચાલો હવે આપણે આગળ વધીએ જુઓ મિત્રો પાઠ્યપુસ્તકના પાના નંબર એકસો સાડત્રીસ પર એક કોષ્ટક આપણને આપેલું છે અને ત્યાં આપણે શું કરવાનું છે તો અંદાજ લગાવો ચિત્ર બનાવો અને માપો સૌથી પહેલાં તમે તમારી નોંધપોથીમાં આ પ્રમાણે કોષ્ટક બનાવી લો લંબાઈનો અંદાજ લગાવો એક ખાનું બીજા ખાનામાં ચિત્ર દોરો એ ખાનું આપણે થોડું મોટું રાખીશું કારણ કે આ જગ્યામાં આપણે ચિત્ર દોરવાનું છે એના પછી ત્રીજા નંબરનું ખાનું છે તમારા બનાવેલા ચિત્રનું માપ અને છેલ્લું ખાનું છે તમારા મિત્રએ બનાવેલા ચિત્રનું માપ આ તાસ પૂરો થાય પછી તમે તમારા મિત્રને ફોન કરી એનું માપ જાણી શકો છો અને અહીંયા લખી શકો છો તે જ રીતે તમારું માપ તમે તમારા મિત્રને જણાવી શકો છો ચાલો હવે સૌપ્રથમ આપણે શું દોરવાનું છે એક સેન્ટીમીટર કરતાં ઓછી લંબાઈ ધરાવતી કીડી તો કીડી આપણે દોરવાની છે કીડી કોને દોરતા આવડશે ચાલો શરૂ કરો તો પેન્સિલ રબર તમારે તમારી સાથે રાખવાનું છે તમે કલર પેન્સિલનો પણ ઉપયોગ કરી શકો છો અથવા સ્કેચ પેનનો પણ ઉપયોગ આપણે કરી શકીએ છીએ અહીં હું પણ તમારી જેમ કીડી દોરવાનો પ્રયત્ન કરું છું પણ આપણે શરત એ છે કે કીડીની લંબાઈ એક સેન્ટીમીટર કરતાં ઓછી હોવી જોઈએ તો હવે તમને સેન્ટીમીટરનો અંદાજ આવી ગયો છે મિલીમીટરનો અંદાજ આવી ગયો છે તો તમારે કીડી એટલી નાની દોરવાની કે જેની લંબાઈ એક સેન્ટીમીટરથી ઓછી હોય ચાલો આપણે પ્રયત્ન કરીએ તમે પણ મારી સાથે દોરતા જજો જો મિત્રો થોડું નજીકથી જોવાનો પ્રયત્ન કરીએ તમને દેખાય છે બરાબર તો કીડીની કુલ લંબાઈ એક સેન્ટીમીટર કરતાં ઓછી હોવી જોઈએ એટલે ચિત્ર કેવું બનશે એકદમ નાનું બનશે બરાબર હવે આ ચિત્ર આપણે માપી લઈએ માપટ્ટીની મદદથી જો કીડીનો જે છ કાપા સુધીની લંબાઈ થાય છે એટલે કીડીની લંબાઈ અહીંયા થશે પોઈન્ટ છ સેન્ટી એટલે કે શૂન્ય પૂર્ણાંક છ સેન્ટી મીટર એને મિલીમીટરમાં લખવું હોય તો એ થશે છ મિલીમીટર બરાબર મિત્રો તમારે અહીં તમે જાતે દોરેલી કીડીનું માપ તમારે લખવાનું છે મેં અહીંયા મારી કીડીનું માપ લખ્યું તમારે તમે જે ચિત્ર દોર્યું એનું જે એકચ્યુઅલ માપ આવે એ ચોક્કસ માપ અહીં તમારે લખવાનું છે ચાલો હવે આશરે સાત સેમી લંબાઈની પેન્સિલ હવે જો આશરે સાત સેમી લંબાઈની પેન્સિલ આપણે દોરવાની છે એટલે અહીં આપણે માપપટ્ટીનો ઉપયોગ કરી શકતા નથી તો શું કરીશું માપપટ્ટી વગર આપણે દોરવું હોય તો તમારે અંદાજ બાંધવાનો છે કે સાત સેન્ટીમીટર ક્યાં આગળ થાય એ પ્રમાણે અંદાજથી તમારે કોઈ પણ બીજી પટ્ટીનો ઉપયોગ કરી તમારે એ ચિત્ર દોરવાનું છે તો લગભગ સાત સેન્ટીમીટર લંબાઈ થાય એવી આપણે પેન્સિલ દોરવાની છે એની અણી સાથે હા અણીનો ભાગ પણ પેન્સિલનો ભાગ જ ગણાય એટલો ભાગ આપણે દોરવાનો પ્રયત્ન કરીએ હવે અહીં આપણે પેન્સિલ દોરતી વખતે માપ પટ્ટીનો ઉપયોગ કરતા નથી તમારી પાસે કોઈપણ સીધી પટ્ટી કે જેમાં માપ અંકિત કરેલું ન હોય તેનો ઉપયોગ કરી શકો છો અહીં મેં એક લાકડાની પટ્ટી લીધી છે તેનો ઉપયોગ કરી હું પેન્સિલ દોરવાનો પ્રયત્ન કરું છું જુઓ મિત્રો અહીં મેં પેન્સિલ દોરી લીધી છે તમે પણ તમારી નોટમાં તમારી જાતે માપપટ્ટીનો ઉપયોગ કર્યા વગર પેન્સિલ દોરી લીધી હશે હવે આપણે તેને માપી લઈએ જુઓ માપપટ્ટીના શૂન્ય છેડાને પેન્સિલના એક છેડા પર ગોઠવો અને બીજા છેડાને આપણે માપી લઈશું તો આપણે જોઈએ છીએ કે મારી પેન્સિલ સાત સેન્ટીમીટર કરતાં થોડી વધારે એક મિલીમીટર જેટલી વધારે લાંબી બની ગઈ છે તો એવું શક્ય છે તમારે પણ થયું હશે કદાચ તમારી પેન્સિલ સાત સેન્ટીમીટર કરતાં મોટી થાય અથવા કદાચ સાત સેન્ટીમીટર કરતાં નાની પણ થાય અહીં મેં દોરેલી પેન્સિલનું ચોક્કસ માપ હું લખી રહ્યો છું અને તે છે સાત પોઈન્ટ એક સેન્ટી એટલે એને સેન્ટીમીટર અને મીટરમાં લખવું હોય તો થશે સાત સેન્ટીમીટર એક મિલી મીટર બરાબર મિત્રો ફરીથી સૂચના આપી દઈએ અહીં બાજુના ખાનામાં તમારા મિત્રએ બનાવેલા ચિત્રનું માપ તમારા મિત્રને ફોન દ્વારા પૂછી તમારે અહીં લખી દેવાનું છે અને પછી તમારું માપ અને તમારા મિત્રનું માપ બંનેની તમારે સરખામણી કરવાની છે ચાલો આગળ વધીએ જુઓ મિત્રો હવે બીજું એક ચિત્ર આપણે દોરવાનું છે તે છે અગિયાર સેન્ટીમીટર ઊંચાઈ ધરાવતો ગ્લાસ કે જેમાં પાંચ સેન્ટીમીટર સુધી પાણી ભરેલું હોય શું દોરવાનું છે બરાબર સમજો પહેલાં અગિયાર સેન્ટીમીટર ઊંચાઈ ધરાવતો ગ્લાસ આપણે દોરવાનો છે તો પહેલાં આપણે ગ્લાસ દોરી લઈશું અહીંયા આગળ આટલા ભાગમાં અને તેમાં પાંચ સેન્ટીમીટર સુધી પાણી ભરેલું હોય તો પેલા સૌપ્રથમ આપણે ગ્લાસ દોરીએ પછી એમાં પાણી દર્શાવીશું તો અહીં આપણે લંબાઈનો અંદાજ લગાવવાનો છે એટલે આપણે માપ પટ્ટીનો ઉપયોગ કરતા નથી દોરવા માટે તમે કોઈ પણ એવી પટ્ટીનો ઉપયોગ કરી શકો કે જેમાં માપ અંકિત કરેલું ન હોય હું એક ગ્લાસ દોરી રહ્યો છું મારી પાસે જે સીધી લાકડી છે એનો ઉપયોગ કરીને આપ આપના ઘરમાં રહેલી કોઈપણ વસ્તુનો ઉપયોગ કરી શકો છો જેનો ઉપયોગ આપણે સીધી પટ્ટી તરીકે કરી શકીએ બંને છેડાને આપણે જોડી દઈએ ઉપરના છેડાને આપણે વળાંકવાળો ભાગ આપીએ એટલે આપણને ગ્લાસ જેવું લાગે હવે મારા મત મુજબ આ અગિયાર સેન્ટીમીટર ઊંચાઈ ધરાવતો ગ્લાસ મેં દોરી લીધો છે પરંતુ તેની અંદર પાંચ સેન્ટીમીટર સુધી પાણી ભરેલું આપણે રાખવાનું છે હવે આ જો આ ગ્લાસ અગિયાર સેન્ટીમીટરની ઊંચાઈ ધરાવતો હોય તો પાંચ સેન્ટીમીટર કેટલું થાય તો આપણે અગિયારના અડધા કરીએ તો થશે સાડા પાંચ એટલે પાણી આપણે અડધા કરતાં થોડા ઓછા ભાગમાં દર્શાવીએ તો પાંચ સેન્ટીમીટર સુધી પાણી ભરેલું દેખાય આપણે આપણા અંદાજથી નક્કી કરવાનું છે અહીં મેં મારો અંદાજ બાંધી દીધો છે ત્યાં સુધીનો ભાગ મારે પાણીથી દર્શાવવાનો છે તો પાણી માટે હું બીજા રંગની સ્કેચ સ્કેચપેનનો ઉપયોગ કરીશ તમે પણ તમારા ઘરમાં રહેલા કલરનો ઉપયોગ કરી શકો છો જો ઘરમાં સ્કેચ પેન કે કલર ન હોય તો તમે પેન્સિલથી પણ આ ચિત્ર બનાવી શકો છો હવે આપણી શરત મુજબ ચિત્ર તૈયાર થઈ ગયું છે અગિયાર સેન્ટીમીટર ઊંચાઈ ધરાવતો ગ્લાસ અને એની અંદર પાંચ સેન્ટીમીટર સુધી પાણી ભરી હોય પણ આ આપણે આપણા અંદાજથી કર્યું છે હવે આપણે ચોક્કસ લંબાઈ માપીએ કે ખરેખર આપણો અંદાજ સાચો છે કે ખોટો અને જો સાચો અંદાજ છે તો એ કેટલો સાચો છે તો હવે બધા માપટ્ટી હાથમાં લઈ લેશે અને આપણે દોરેલા ગ્લાસની ઊંચાઈ આપણે માપવાની છે ગ્લાસની ઊંચાઈ માપવા માટે બંને ધારને આપણે એક સીધી રેખાથી જોડી દઈશું એટલી ઊંચાઈ ગ્લાસની ઊંચાઈ થશે હવે શૂન્યનો છેડો ઉપરની લીટીયા રાખતા નીચેનો છેડો ક્યાં આવે છે જુઓ તો નીચેનો છેડો દસ પછી આઠ કાપા એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ એટલે દસ પોઈન્ટ આઠ સેન્ટીમીટરનો આપણે ગ્લાસ બનાવ્યો છે તો આપણું માપ છે ગ્લાસની ઊંચાઈ એ થઈ તો ગ્લાસની ઊંચાઈ બરાબર દસ પોઈન્ટ આઠ સેન્ટીમીટર જે આપણે જે અંદાજ બાંધ્યો એ અગિયાર સેન્ટીમીટરની નજીકનો અંદાજ છે હવે શરત હતી કે આપણે પાંચ સેન્ટીમીટર સુધી પાણી ભરવાનું છે હવે આપણે પાણીની ઊંચાઈ માપી લઈએ કે આપણે પાણી ક્યાં સુધી ભરેલું છે તો પાણી માટેનો આપણો અંદાજ બરાબર પરફેક્ટ છે શૂન્યથી શરૂ કરી પાંચ સેન્ટીમીટર સુધી આપણે ગ્લાસમાં પાણી ભરેલું છે તો ગ્લાસમાં પાણીની ઊંચાઈ એ શરત મુજબ પાંચ સેન્ટીમીટર છે અહીં મેં મારા અંદાજ પ્રમાણે ગ્લાસ દોર્યો મારા અંદાજ પ્રમાણે પાણીની ઊંચાઈ રાખી તમે તમારી નોટબુકમાં જે ગ્લાસ દોર્યો છે એની ઊંચાઈ તમારે અહીં લખવાની છે અને જેટલી ઊંચાઈ સુધી તમે પાણી દર્શાવેલું છે એ જ ઊંચાઈ તમારે તમારી નોટમાં લખવાની છે બરાબર અને આ તાસ પૂરો થયા પછી તમારે તમારા મિત્ર દ્વારા એનું માપ તમારે ફોનથી જાણી અને અહીં લખી પછી તમે તમારું માપ અને એનું માપ બંનેની સરખામણી કરી શકો છો ચાલો આગળ વધીએ હવે ફરીથી આપણે લંબાઈનો અંદાજ લગાવવાનો છે તો વીસ સેન્ટીમીટરનો પરીઘ ધરાવતી બંગડી તો બંગડી આપણે દોરી શકીએ છીએ બંગડી લઈને એની ફરતે આપણે પેન્સિલથી વર્તુળ દોરીએ તો એ બંગડી દોરાઈ જાય પણ શરત આપણે એ છે કે એનો પરીઘ વીસ સેન્ટીમીટર હોવો જોઈએ અંદાજીત હવે પરિઘ એટલે શું તો કોઈ પણ વર્તુળાકાર વસ્તુ હોય એ વર્તુળાકાર વસ્તુની આજુબાજુની ધારને આપણે પરિઘ કહીએ છીએ આપણે બંગડી દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ જો અહીં સ્ક્રીન ઉપર તમે બંગડી જોઈ શકો છો આવી કોઈ પણ વર્તુળાકાર વસ્તુ જેની ફરતે જે ધાર છે એ ધારની લંબાઈનું માપ એટલે વર્તુળનો કોઈ કોઈપણ વર્તુળાકાર વસ્તુ એ પછી ટાયર હોય બંગડી હોય કે બીજી કોઈ વસ્તુ હોય એની જે આ વર્તુળાકાર ધાર છે એ ધારની લંબાઈનું માપ એટલે વર્તુળનો પરિઘ તો હવે આપણે આ બંગડી દોરી લઈએ અને પછી એની ધાર માપવાનો પ્રયત્ન કરીએ બંગડી દોરતી વખતે બંગડી એક વખતે મજબૂતીથી પકડ્યા પછી જ્યાં સુધી આખું વર્તુળ રચાઈ ન જાય ત્યાં સુધી બંગડી હલવી જોઈએ નહીં જો મિત્રો આપ જોઈ શકો છો કે બંગડીના ઉપયોગથી એક વર્તુળ બનાવેલું છે હવે આપણે જે બંગડી દોરી છે એ બંગડીનો પરિઘ માપવાનો પ્રયત્ન કરીએ તો કેવી રીતે માપીશું તો બંગડીની તો ધાર કેવી છે વર્તુળાકાર છે એની ધાર સીધી સીધી માપટ્ટીથી આપણે માપી શકતા નથી તો એના માટે આપણે દોરાનો ઉપયોગ કરીશું તો દોરાથી સૌ પ્રથમ આપણે બંગડીનો પરિઘ માપવાનો પ્રયત્ન કરીએ બંગડીના એક છેડાને આપણે લાલ રંગથી અંકિત કરી દઈએ છીએ બરાબર છે એટલે આપણને ખ્યાલ રહે કે વર્તુળ અહીંયા પૂરું થાય છે ત્યાંથી આપણે શરૂ કરીએ દોરાનો છેડો આપણે જ્યાં નિશાન કર્યું ત્યાંથી શરૂ કરીએ દોરાને બરાબર મજબૂતાઈથી પકડી રાખીએ અને બંગડી ફેરવતા જઈએ સાથે સાથે બીજા હાથે દોરો ફેરવતા જઈએ આખું વર્તુળ જ્યારે પૂરું થાય ત્યારે દોરાના છેડાને આપણે ત્યાં આપણી આંગળી મૂકી અને વર્તુળ પૂરું કરીએ હવે આપણી જે આંગળી છે એટલા દોરાને આપણે કાતર વડે કાપી લઈશું બરાબર એટલા ભાગને આપણે કાતરથી કાપી લઈએ હવે વધારાનો દોરો લઈ લઈએ બંગડી પણ લઈ લઈએ અને આ દોરો જે છે એ દોરાની લંબાઈ અને આપણી બંગડીનો પરિઘ એ બંને એક સરખા છે તો હવે દોરાની લંબાઈ આપણે માપપટ્ટી વડે માપી લઈએ દોરાને બરાબર પહેલાં તો આપણે સીધો પકડીને મૂકીશું દોરાના એક છેડાને માપપટ્ટીનો શૂન્ય છેડો છે ત્યાં મૂકીશું અને બીજા છેડાને ખેંચીને પકડી રાખીશું આપણે જોઈ શકીએ છીએ કે દોરો વીસ સેન્ટીમીટર કરતાં થોડો લાંબો વીસની ઉપર ચાર કાપા એટલે વીસ પોઈન્ટ ચાર સેન્ટીમીટર જેટલી લંબાઈ દોરો ધરાવે છે તો આનો અર્થ એ થાય કે આપણે જે બંગડી દોરી એનો પરીખ થશે વીસ પોઈન્ટ ચાર સેન્ટીમીટર એટલે સેન્ટીમીટર અને મીટરમાં લખીએ તો વીસ સેન્ટીમીટર ચાર મિલીમીટર ખ્યાલ આવી ગયો મિત્રો તો આપણે દોરેલી બંગડી એ વીસ સેન્ટીમીટર કરતાં થોડોક વધુ પરીખ ધરાવે છે ચાલો હવે શું છે સોળ સેન્ટીમીટર લંબાઈના વાંકડિયા વાળ જો મિત્રો ઘણા બાળકોના વાળ વાંકડિયા હોય છે ઘણી છોકરીઓના વાળ પણ વાંકડિયા હોય છે એ વાળ જ્યારે તૂટી જાય ત્યારે એ વાંકડિયા હોય છે વળાંકવાળા હોય છે તો એને આપણે માપવાનો પ્રયત્ન કેવી રીતે કરીએ જે રીતે આપણે વર્તુળનો પરિઘ માપ્યો બંગડીનો પરિઘ માપ્યો દોરા વડે એ જ રીતે આપણે વાળને પણ આ જ રીતે દોરાની મદદથી માપવાના છે તો સૌથી પહેલાં આપણે વાંકડીયા વાળ દોરી નાખીએ અહીંયા આગળ એક વાળ આપણે દોરવાનો પ્રયત્ન કરીએ આ એક વાળ છે એવું આપણે માની લઈએ હવે આને સીધે સીધું આપણે માપપટ્ટી વડે માપી શકતા નથી કારણ કે આની ધાર કેવી છે વળાંકવાળી છે તો જ્યાં જ્યાં વળાંકવાળી ધાર આવતી હોય ત્યાં આપણે આવા દોરાનો ઉપયોગ કરી શકીએ છીએ હવે જે રીતે આપણે વાળ દોર્યો છે તે જ રીતે એના પર આપણે દોરો ગોઠવતા જઈએ જો મારા હાથમાં એક દોરો છે એ દોરો આપણે આના પર ગોઠવતા જઈએ એની ધાર ઉપર જ દોરાને મૂકતા જઈએ અને જ્યાં જ્યાં વળાંક આવે ત્યાં આપણે દોરાને વાળતા જઈએ જ્યાં આગળ એનો છેડો આવે ત્યાં બરાબર ધ્યાન રાખી એ છેડાને કાતર વડે કાપી લો હવે આપણે વાળની લંબાઈ માપવાનો પ્રયત્ન કર્યો દોરાની મદદથી હવે દોરાની લંબાઈ એ જ આપણા વાળની લંબાઈ થશે તો હવે દોરાની લંબાઈ આપણે માપી લઈએ ફરીથી એ જ રીતે દોરાના એક છેડાને માપપટ્ટીના શૂન્ય છેડા સાથે ગોઠવો દોરાને બરાબર ખેંચીને પકડી રાખો જો અહીં આપણો અંદાજ થોડોક ઓછો પડ્યો આપણો દોરો પંદર પોઈન્ટ ચાર સેન્ટીમીટર જેટલો લાંબો થયો આપણે જરૂર હતી સોળ સેન્ટીમીટરની તો આ રીતે અંદાજિત માપ લખીએ અને પછી જ્યારે એને માપપટ્ટી વડે માપીએ ત્યારે આપણને ખબર પડે કે આપણો અંદાજ કેટલો સાચો છે તો આપણે દોરવાનો હતો સોળ સેન્ટીમીટરનો વાળ પણ આપણે દોર્યો છે પંદર પોઈન્ટ ચાર સેન્ટીમીટર એટલે એની લંબાઈ થશે પંદર સેન્ટીમીટર ચાર મિલીમીટર તો આપણો અંદાજ કેટલો ઓછો પડ્યો તો પંદર સેમીથી સોળ સેન્ટીમીટર સુધી પહોંચવા માટે આપણે દસ મિલીમીટરની જરૂર પડે આપણે પહોંચ્યા છીએ પંદર પોઈન્ટ ચાર સેન્ટીમીટર સુધી એટલે કે છ મિલીમીટર જેટલી લંબાઈ જો આપણે આ વાળની વધારે રાખી હોત તો વાળની લંબાઈ બરાબર સોળ સેન્ટીમીટર થઈ જાત મિત્રો ફરીથી સૂચના કે જ્યારે આ તાસ પૂરો થાય એના પછી તમે લખેલું માપ અને તમારા મિત્રએ લખેલું માપ બંનેની તમારે સરખામણી કરવાની છે ચાલો આગળ વધીએ પાઠ્યપુસ્તકના પાના નંબર એકસો સાડત્રીસ પર આપણને બે બાળકોના ચિત્રો આપેલા છે એની સૂચના આપણે વાંચીએ આપણી આંખો ભ્રમિત થઈ શકે કઈ રેખા વધુ લાંબી છે એ કે બી જો અહીં જે બાળકીનું ચિત્ર આપેલું છે એની બાજુમાં આપણને બે રેખાઓ દોરીને આપેલી છે રેખા એ અને રેખા બી દરેક રેખાને માપો અને તે કેટલા સેન્ટીમીટર લાંબી છે તે નોંધો તમારો અંદાજ કેટલો યોગ્ય છે ચાલો સૌથી પહેલાં તમને પ્રશ્ન પૂછીએ કે રેખા એ અને રેખા બી એ બંનેમાં કઈ રેખા લાંબી છે કોણ કહેશે બોલો તો ઝડપથી હમ તમે બરાબર બોલ્યા શું કીધું રેખા બી જોજો હં બરાબર વિચારીને જવાબ આપજો આપણે માપતા નથી અંદાજ આપણો સાચો પડવો જોઈએ કઈ રેખા વધુ લાંબી છે રેખા ઉપરની રેખા કે નીચેની રેખા મોટાભાગના વિદ્યાર્થીઓ કહે છે કે રેખા બી વધુ લાંબી છે તો ચાલો આપણે હવે પહેલાં એને માપી લઈએ તો રેખા એની લંબાઈ છે ચાર પોઈન્ટ છ સેન્ટીમીટર અને રેખા બીની લંબાઈ છે એ પણ છે ચાર પોઈન્ટ છ સેન્ટીમીટર તો કેમ ભાઈ આપણને આવું લાગ્યું કેમ આવો ભ્રમ થયો આપણી આંખોને કારણ કે રેખા એના બંને બાજુના જે છેડા છે એ અંદરની તરફ છે જ્યારે રેખા ના બંને તરફના જે છેડા છે એ બહારની તરફ છે એટલે આ બહારની તરફના છેડાના કારણે આપણી આંખો એવું વિચારે છે કે રેખાની લંબાઈ વધુ છે એટલે પ્રથમ નજરે જોતાં કોઈપણ વ્યક્તિને આપણે પૂછીએ તો એમ જ જવાબ આપે કે રેખા બીની લંબાઈ વધુ છે વાસ્તવમાં આ બંને રેખાઓની લંબાઈ એક સરખી છે ચાલો બીજું ચિત્ર જોઈએ કઈ રેખા વધુ લાંબી છે સી કે ડી દરેક રેખાને માપો અને તમારો અંદાજ કેટલો યોગ્ય છે તે કહો ચાલો હવે કોણ કહેશે રેખા સી લાંબી છે કે રેખાડી બોલો ચાલો મોટાભાગના વિદ્યાર્થીઓએ કીધું કે રેખા સી લાંબી છે આપણે હવે માપીને ચકાસણી કરી લઈએ રેખા સી માપીએ એ છે ત્રણ પોઈન્ટ બે સેન્ટીમીટર નીચેની આડી રેખા ડી માપીએ એ પણ છે ત્રણ પોઈન્ટ બે તો ફરીથી આપણી આંખોને ભ્રમ થયો રેખા સી અને રેખા ડી બંનેની લંબાઈ સરખી છે તો આવું કેમ થયું કારણ કે રેખાશી અને રેખાડી જો બંને સ્વતંત્ર આપણને દોરીને આપી હોત તો આપણે કદાચ એની લંબાઈનો અંદાજ માપી શક્યા હોત પણ અહીં રેખાશી અને રેખાડી બંને આપણને એકસાથે એકબીજાને અડીને આપેલી છે અને લંબાઈ માટે ઊંચાઈ એ આપણે ધ્યાનમાં રાખતા હોઈએ છીએ બાજુમાં જે બાળકનું ચિત્ર છે આપણે ના ઈચ્છીએ તો પણ આપણી આંખો એ બાળકની ઊંચાઈ સાથે આ રેખાની સરખામણી કરી જ લેતી હોય છે તેથી આપણને ડી કરતાં સી વધુ લાંબી દેખાય છે પણ આપણને માપવાથી ખબર પડી કે રેખા સી અને રેખા ડી બંનેની લંબાઈ એક સરખી છે જોયું મિત્રો આજે આપણે જુદી જુદી વસ્તુઓ જે આપણે રોજિંદા જીવનમાં જેનો ઉપયોગ કરીએ છીએ તેની આપણે લંબાઈનો અંદાજ કેવી રીતે મેળવી શકીએ તે જોયું અને એના પછી આપણે માપપટ્ટી દ્વારા એનું ચોક્કસ માપ મેળવ્યું જો કોઈ વસ્તુ સીધી સપાટી ન ધરાવતી હોય તો એની લંબાઈ કેવી રીતે માપી શકાય તે પણ આપણે બંગડી અને દોરીના ઉદાહરણ દ્વારા જોયું તો કોઈ પણ વસ્તુની લંબાઈ આપણે આ રીતે માપી શકીએ છીએ આપણી માપટ્ટી કે જે બે પ્રકારની છે એક માપટ્ટી પંદર સેન્ટીમીટરની છે બીજી માપટ્ટી ત્રીસ સેન્ટીમીટરની છે આનાથી મોટી કોઈ વસ્તુ આપણે માપવી હોય કે જેની લંબાઈ ત્રીસ સેન્ટીમીટર કરતાં પણ વધારે છે તો એના માટે આપણે એક મીટરની એક પટ્ટી આવે છે કે જેમાં સો સેન્ટીમીટર સુધીનું માપ અંકિત કરેલું હોય છે તો આપણે એનો પણ ઉપયોગ કરી શકીએ છીએ અથવા એ ન હોય તો આપણી પાસે રહેલી ત્રીસ સેન્ટીમીટરવાળી માપ પટ્ટી દ્વારા જ આપણે એનો વારંવાર ઉપયોગ કરી એક વખત બે વખત ત્રણ વખત એમ કરીને આપણે જે તે વસ્તુની લંબાઈ માપી શકીએ છીએ